भड़का पड़े हैं फिर मेरे। अरे वादियों ने बोलो मारती हो, भूख लाई गई बिल तो ठीक बिल ने खाई ना हूं करू हार हो भाई एम कहीं कही गई मैंने भूख लाई गई मैंने एम तो हमें पहुंची गया सिरामेटिक कोटिंग करवा माटे ने हमारी गाड़ी जाई से ऊपर बाय बाय। हां भाई બીજા મારે જઈએ હમનમ પલ્લા ગઈ હતી તો એઠી ગઈ હોય તો કાઈ ન થાય બે પગ ને બે માથું ને બે મોઢું તૂટે મહાદેવ મહાદેવ તો આજે પવન પણ એટલો છે આજે વાર છે શું મને નથી ખબર મંગળવાર છે લગભગ આસપાસ અને ખાસ કરીને જવાનું છે અત્યારે રાજકોટ રાજકોટ જવું છે એટલા માટે કે ગાડીને આપણે સર્વિસ કરાવવાની છે અને ખબર છે ને આપણે માઇક લીધા છે 40,000 ના એની કંઈક ખરાબ થઈ ગયા છે તમને ખબર છે ત્યાં માટે વોરંટી માટે જવાનું છે શોપ માટે કેવું છે શું છે શું કહે છે ત્યાં જઈએ અને થાર કાલે કમ્પ્લીટ કરે અને થારમાં સિરામેટિક કોટિંગ કરવાનું છે આસપાસ 30-40,000 નું 35,000 નું આજુબાજુ કંઈક આવે છે મને ખાસ કરીને ખબર નથી એ આપણે કરાવવા મૂકવાની છે એટલે 1.5 દિવસ એ સિરામેટિક કોટિંગમાં રહેશે અને સવારમાં વહેલું ઉઠવાનું હતું પણ અમારે પલક ઉઠી ગઈ હતી વહેલી એટલે અમે ન ઉઠી કહું માણસ ને વિશ્વાસ તો મારા ઉપર આ બધું હું લીધું છે ચાવી ખા કરી દીધી પાછળ આવ્યા ઓલા ગાડી તપકાતી હોય બ્લેક કલર ની હોય તો પલક ને કરી હોય તો પલક કેવી તપકાય મહેનત કરો આંખ બંધ કરીને હું આંખ બંધ કરી તો પછી વાઇડ માં આવી જાય ગાડી સિરામેટિક કટિંગ કરાવવાનું છે એ મને નથી ખબર કેવું આવે ના ના વાંધો નાડી તમે કરી દો ને આજે માર ન કરું આ તો જો મન ગમશે સિરામિક કટિંગ જે છે ગાડીને થાશે એટલે તો એવું હશે તો પછી હું ધામો થોડુંક થોડુંક અમારા એ ભાઈ ભાઈ તારું કર તમે આમ સમજી જાજો શું કેવા માંગો છો ને હને હને એટલે તો કેવા હું માંગે છે આ તો શું કેવાય આમ સારું લાગે એટલે મેં તો ખાલી જસ્ટ કેવા માટે તમને કીધું તારી ભાષા અને તું અને તારું સિરામેટિક કોટિંગ ને બધાને કોથરામાં બાંધીને દરિયામાં ફેંકી આવવાની જરૂર છે વાહ સિરામેટિક કોટિંગ તો મને બચાવી લે પાણીમાં તો એ ઉપર આવી જાય તો ધુક ધુક કરે એમાં એવું ન પાણી એના ઉપર પડે ને સિરામેટિક કોટિંગ ઉપર તો લહેરી જાય પાણી રહે જ નહીં એના ઉપર હા તો હું એના માથે બેસી જઈશ હારું હાલો ભાઈ રેવા દે ને તું બધાને રેવા દે ને સોરી હવે તો મને મારવા માંડ્યા છે તમે સમજો છો ને માયરું ક્યારે કેતો મસ્તી કરું કેમેરો ચાલુ હોય ત્યારે મસ્તી કરું બાકી કે હાથ ઉઠાયો હાથ ઉઠાયો યાદ કરીને તમને કહું હાલો ગાઈસ ક્યારે હાથ ઉઠાયો હોય તો ના ના એવું કઈ નથી ધમુ ને હું મારું ને તમે બ્લોગ માં તમે જોયું હોય ને તો તમે હું કેવાય પેટમાં ગોટા ચડી જાય તમને મીન્સ કે આટી ચડી જાય એમ ધમુ ને હું તું મારે એમ લાગે એવું તમને મારું એવું આદી લાગે છે ને મારે છે ના ના મસ્તીમાં મારું બાકી ખીજમાં તો ક્યારે મારી લીધું હોય છે એ તો મને યાદ નહીં હોય યાદ છે તો તમને જણાવી દઈશ મહાદેવ હાલો ભાઈ જઈએ બાયપાસ તો મુકી નીકળી જઈએ ભાવનગર થી તો જઈ છી રાજકોટ મારો રંગીલો રાજકોટ માં આજે અમે પાછા પ્રસ્થાન થઈ રહ્યા છીએ ભાઈ મહાદેવ ક્યારે ની કહેતી હતી મહાદેવ ને ફૂલ ચડાવે તો ગુલાબ નો હાર એટલામાં મળતો નથી કાંઈ કેમ કે ઓલા ફૂલ લઈએ ને અમે લોકો તો ઈ છે ને ગરમી ના ખરે પછી પગમાં બધે પગમાં કચરા તો મેં દિવસ નો હાર લાગે હા એટલે કેટલો મસ્ત મજાનો ફૂલ નો હાર તમને ક્યાર ની કહું નીકળ્યા ત્યાર ની કહું છું કે મારે હે ને મહાદેવ માટે મસ્ત નો ગુલાબ નો હાર લેવો છે અને શું કે બનાવવા દે તો ત્યાં બહુ વાર લાગી જાય ને અમારે પાછું મોડું થાય છે એટલે પછી એક જગ્યાએ હાર જોવા મળી ગયો તો પછી મેં તમને કીધું ત્યાં હાર છે તો એ લઈ લીધો હારો હાલો સિંહોર હોય છે અત્યારે
ભાઈ થાર કેવી લાગે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે મહાદેવની શિવલિંગ જેવું લાગે, દેખાય મંદિર જ છે. અત્યારે ઓનેસ્ટમાં આનું મૂડ ઓફ છે અત્યારે, કે મારે શું કરવું શું નહીં કરવું, શું કરવું શું નહીં કરવું. અને કરતા ભાઈ ખાઈ લે ને શાંતિથી. અત્યારે ઓનેસ્ટમાં જમવા માટે આવ્યા છીએ, કેમ કે સવારે છે ને તમે ઝોમેટોમાં જમવાનું મંગાવ્યું ને, તો શું કહેવાય પેલા શું મંગાવ્યા હતા, આલુ પરોઠા. તો આપણા મોઢા પાસે આમ રાખીને ખાવા જાય ને તો એટલી ખરાબ સ્મેલ બટેટાની આવતી હતી ને, કે બટેટા કેમ વાસી 2-3 દિવસના પડ્યા હોય એવી. એટલે પછી છે ને એ ખાધું નહોતું ને, ખાખરા પડ્યા હતા એ ખાધા, એટલે પછી એ ખાધું ને ત્યારનું મૂળ આમ ઓફ છે. એટલે ધમું કે ચાલ તને જમાડી દઉં. હાય, અરે રે હાલો ભાઈ, રાજકોટ જમી લીધું ફૂલ પેટ, પેટમાં હામે ને એટલું ધીમું હસતો મેં. હા કેમ હાવ ખોટું, એટલે હાવ ખોટું હું કીધી ખોટું બોલું છું, પેટમાં હામે ને એટલું તો જમ્યું છે, પછી કેટલું જમું. શું કહેવાય પંજાબી થાળી કે ને, એ આખી થાળી મગાવી હતી પણ ધમું ને શાક બંને, બે શાક આવ્યા હતા એમાં બે શાક નો ભાઈ ભાઈ કે મને શાક છે ને ચીકણા ચીકણા લાગે. લેબા જેવું શાક હતું, કઈ નહીં શાક સારું હતું લે ભાઈ, મને ગમ્યું નહીં, મેં હું કરું. ખાલી ધમે દાળ તડકા ખાધા પણ મને પણ શાક થોડું કોલું લાગ્યું, એટલે મેં ખાલી શાક નહીં પણ દાળ તડકા ખાધા. તો અમે પહોંચી ગયા સિરામેટિક કોટિંગ કરવા માટે, અમારી ગાડી જાય છે ઉપર. બાય બાય. હા ભાઈ બીજા મારે જાય છે અમને, પેલા કઈથી તું એઠી ગઈ હોય તો કઈ ન થાય, બે પગ ને બે માથું ને બે મોઢું તૂટે. ભગવાન ભાઈ ઉપર જવાનું હોય તો ભગવાન મળીને વિયાવી મહાદેવ ને. તો રાજકોટ પહોંચી ગયા ને, સિરામેટિક કોટિંગ કરાવવાનું હતું ની જગ્યા પર પહોંચી ગયા. અને આ ખાસ કરીને આપણા ભાઈબંધનું છે, એમાં તમને એડ્રેસ પણ હું આપી દઈશ. અને આ ખાસ કરીને અમે રીલ્સ બનાવવાના છીએ, અને પલક જ મદદ કરશે આજ સિરામેટિક કોટિંગ કરવામાં. અહીંયા ટેપટી એટલે મારવામાં આવે કે આ ઉપરનું જે છે ને રબર એ વ્હાઈટ ના થઈ જાય એવું હોય ને. તમે જોઈ શકો છો અહીંયા નથી કર્યું, અને અહીંયા હજુ તો કરેલું છે થોડું ઘણું, હજી જસ્ટ ખાલી ડસ્ટ હટાવવા માટે કરેલું છે. અને હજી પાલિશ ને હજી કેટલા હાથ બાકી છે, હજી બે હાથાના ઉપર બાકી છે. આમાં આ સાઈડ જુઓ ને તમે, આ સાઈડ જુઓ કેટલો ફેર લાગે દેખાય. તો અમે લોકો ત્યાંથી આવી ગયા છીએ ભરતભાઈની ગાડીમાં, ભરતભાઈ આપને લેવા આવ્યા હતા. મહાદેવ મહાદેવ કેમ છો, મજામાં? મહાદેવ બહુ મજામાં. ભરતભાઈ આવીને રાજકોટમાં આવીને કામમાં પડી ગયા છે. તો આપણે અત્યારે માઈક લઈને જઈએ છીએ બદલાવવા માટે, અને પલકને લાગી છે ભૂખ એટલે ઈ બોલી નહીં શકે. બસ હમણાં આ માઈક નું કામ પતી જાય એટલે મસ્ત મજાનો નાસ્તો કરવાનો છે. ત્યાં નાસ્તા નામ આવ્યું તો એનર્જી આવી, હો નકર તો નહીં આવતી. થારમાં બે ત્યાં સુધી કઈ બોલતી જ નથી. હાલો માઈક પાસે જઈ ફટાફટ. હવે માઈક આપી દીધા છે સર્વિસમાં. પલક આમાં મે તો ખાઈ ન જાય, બિલ બિલ ન ખાઈ જાતી. આવીને પલંગ ને આને ઢંગ નો નાસ્તો કેવાય, એને સારું લાગે એમ ને. અહીંયા આવીને અંગ્રેજી બોલો, દુકાન લેવી હું કેવું આને, કપડાં દુકાન લેવી ઓલી જ્યાં દુકાન નથી ને ત્યાંથી વસ્તુ લેવી. માઈક તો જ્યારે ઠીક થાય ત્યારે ઠીક, બાકી ઓફિસે બેઠીને અત્યારે એડિટિંગ કરીએ, અને સાંજે પાછું જવાનું છે મારે ત્યાં.
જે ગાડીનું કામ ચાલુ છે ત્યાં ને હાંજી અલગ બનાવશે અહીંયા રોડ ઉપર જમવાનું જે રાજસ્થાનમાં બનાવ્યું હતું ને એ રીતના બનાવીશ ને કેવું કરે છે તું સારું યાર અમારી તો વેલ્યુ જ નહીં અમે કેટલું હાલવાનું છે ભરતભાઈ હે ભરતભાઈ ચશ્મા એ બધા મજા નો આવે નહીં 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 એ બધી 5000 આજુબાજુની છે લેવીશ લેવીશ રેબલ્સના છે પણ ત્યાં જઈને ખોટી પછી લેવી નહીં ને હું કામ જવું જોવે વાંધો હું પડે ચશ્મા તો એના 10000 લઈ લઈ જો તો અને કપડાની શોપ વધારે સારી દેખાય ઘડી ઘડીકમાં બીબા દેખાય ઘડી ઘડીકમાં બધી વસ્તુ કેમ દેખાય છે કઈ ખબર નહીં ભરતભાઈ છે એમની જોડે શું કેવાય ઓફિસે ગયા ઓફિસેથી એમના વાઈફને છે ને મંદિરે જવાનું હતું એટલે અમે લોકો લઈને મંદિરે ગયા હતા એ મારામાં થોડું એવું શૂટ મેં લીધું છે કેમ કે ધમુ બહુ બધા પાછળ હતા બોયઝને બહુ પાછળ મીન્સ કે પાછળ રહેવાનું હતું ને ગર્લ્સ આગળ બધી હતી કેમ બહુ બધું ટ્રાફિક હતું ત્યાં અને બીજી વાત એ કે મેં મારામાં બ્લોગ શૂટ કર્યો છે ત્યાં અમે મંદિરે ગયા હતા ને ત્યાં કેમ કે ત્યાં છે ને સોંગ જે ભગવાનનું ચાલતું હતું એટલે ત્યાં પછી બ્લોગ સ્ટાર્ટ હતો કર્યો કે મેં કઈ રીતના કેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે એટલે એનું ચાલે એટલે અત્યારે અમે લોકો ક્યાં છીએ મને ખુદને નથી ખબર કંઈક કે કેવી કેવું કંઈક છે ચોક ત્યાં કંઈક છીએ કેમ કે ભરતભાઈ છે એમને થોડું કામ હતું એટલે એમને અત્યારે એમની ગાડી લઈને અમે એને લેવા આવ્યા છીએ અને ધમુ એમની પાસે ગયા છે એમને લેવા અને હું બેઠી છું ગાડીમાં તો ચલો એ હમણાં આવે એટલે વ્લોગ પાછો સ્ટાર્ટ કરી ને ક્યાંક જાય ત્યાં શૂટ કરી ચલો મહાદેવ અત્યારે સુધી શું કર્યું તે હું તો બેઠી હતી રીલ્સ જોતી હતી ધમુ કે વ્લોગ લીધો મેં ધ નાઈ ત્યાંથી કામ પતાવી મંદિર છે કઈ દીધું પછી પછી મંદિર મંદિર છે ત્યાં પગે લાગી ગયા પછી અમે બાંધેલા હતા એટલે અમે શૂટ નતો લીધું પછી અત્યારે આવ્યા છીએ મારા ફ્રેન્ડ ના ઘરે ત્યાં જવાનું છે ત્યાં જમવાનું છે બધું ત્યાં જ છે ભરતભાઈ કરીને છે તમને ખબર હશે તો તમે નવીન માં કઈ સંભળાવો હવે મેં બધું ભાષણ કરી દીધું અરે ગાઈસ ગાઈ સંભળાવે તો સાંભળ હા ગાઈસ હા હા ઓકે હા બરાબર છે ઓકે ચૂપ થઈને સાંભળ પેલા મને તો સંભળાવા દે હા ગાઈસ તમે ધમન કહી દો સાંભળ તમે આજે પલક ના જૂના ફોટા જોયા ને ખીલ માકડા જેવી લાગતી હતી આજે પેલા ના છે ને આજે અમે ઓફિસ ત્યાં ગયા હતા ને ઉપર તો કેટલા ધમુ છે ને એ લેપટોપમાં કામ કરતા હતા અને મારા ફોનમાં એડિટિંગ કરતા હતા તો ધમુનો ફોન ફ્રી હતો તો પછી મેં સા ઉપર જવા દીધો કેટલા મેં કીધું જૂના ફોટા છે હું જો તો પહેલું મારું ફેસ કેટલું ખરાબ હતું કેવી આમ બોડી હતી કેવા કપડાં પહેરતી બધી વસ્તુ મેં જોઈ સાવ ફિટ કપડાં પહેરતી શું કહેવાય આખું ફેસ પર ડાક 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 હતા પછી પહેલાં તો બહુ મસ્ત મારા હેર હતા એકદમ સ્ટ્રેટ તો ધમુ મને કહેતા હતા કે વાવ તારા હેર તો જો અત્યારે જો ને પેલા જો મેં કીધું શું કરું હેર હેરની વાત છે મારા હેર અત્યારે એનું પ્રોબ્લેમ એ છે કે હેર છે ને એ હાવ ટૂંકા કરવા માંડે છે મેં કીધું લાંબા હેર કર અને ઘના ઘના એટલે જંગલ જેવું લાગુ છે માથા ઉપર અને તો સારું લાગે અને આ તો ખીલ માકડા જેવું મોઢું અને ખીલ માકડા જેવા વાળ હલો કેમ જંગલમાં શું કહેવાય આપણે શું કહેવાય કચ્છના રણમાં બે ત્રણ બાવળિયા ઉગાવો એ રીતના વાળ વધ્યા આવે ને ટકા ટકો થવા મળ્યો ધીમે ધીમે મને મારી વાત સાંભળો ગાઈસ જો પેલા છે ને મારા વાળ છે ને
નોર્મલ સ્ટેટ હતા ત્યારે છે ને હું આ સ્ટેપ બાય સ્ટેપ ના હેર કટ કરાવતી ત્યારે બહુ મસ્ત લાગતું. લાઠી વાળો તમે વિડીયો જોયો હશે ત્યારે મારા હેર જોજો કેટલા મસ્ત કટ કટ હતા અને રાઉન્ડ રાઉન્ડ થોડા નોર્મલ હતા. ને અત્યારે છે ને મેં હેર કટ એ જ કરાવેલા છે પણ મારા હેર અત્યારે એકદમ સ્ટેટ છે એટલે એ જે કટિંગ છે એ સરખું નથી લાગતું. એનું રીઝન એ છે કે સ્ટેટ છે એટલે જે ડિઝાઇન મીન્સ કે જે કટ કરેલું હોય એ સરખું ના લાગે. સારી ડિઝાઇન ની કટ હોય એ સરખું ના લાગે એટલે પછી એના હિસાબે થોડું ખરાબ લાગે છે. પણ શું કરવું, કોઈ સારું એવું તેલ મને હોય તો મને કમેન્ટમાં કહી દેજો. ભરતભાઈ આવી ગયા છે, એમને લેટ થાય છે, એને જવું છે એટલે તમારી વાટે છે. જલ્દી ગાડી ને ખોલો દરવાજો. ભરતભાઈ આવ્યા છે. ભરતભાઈ તમારી ચેનલ કાતમ બંધ કરી દીધી. મહાદેવ મહાદેવ મહાદેવ. એક તો ભાઈ ટાઈમ નો થોડો અભાવ અને ભાઈ રાજકોટ આવવાનું થયું એટલે કઈ ભેગું થયું નહી ભાઈ. હવે કઈક તમે આમાં જલા સૂચન કરો તો અમે ચાલુ કરીએ ભાઈ. હાસી સલાહ આપો ને. આમાં કેવી ઇન્કમ ભાઈ, બહુ સારી હશે ભાઈ. તમે આ કોમેડી કરો છો કે અણી કાઢો છો કે સમજાતું નથી મને કઈ. નહીં તો અમારે બે ને હે ને તમે કઈક અમને માર્ગદર્શન આપો તો અમે કઈક આ લાઈન માં આગળ વધીએ. આ બધું માર્ગદર્શન આપો કરો પણ આ બધું છે ને એ ટેમ્પરરી બિઝનેસ છે. મોદી કાકા ને ઉઠાણ, મોદી કાકા આમ યુટ્યુબ ની સ્વિચ પાડી દીધી તો બધા આપણે હલકા હંકેલાઈ જાય. હમણાં ઓલા ખબર બે કલાક પહેલા, હમણાં થોડી વાર થોડા દિવસ પહેલા 4-5 કલાક યુટ્યુબ બંધ થઈ ગયું. ઘણા લોકોના વિડીયો આવે. કાલ મારા બાપાએ કીધું કે તું દાઢી આવી જાય છે. એટલે વચ્ચે ભરતભાઈ એવું થયું હતું, વચ્ચે લગભગ હું હરિદ્વાર હતો ત્યારે 5 કલાક યુટ્યુબ થી માંડીને ફેસબુક બધું બંધ. પણ આપણે ઇન્ડિયામાં આ વસ્તુ નહીં થાય, ચાલુ જ રહે અને હંમેશા ડિજિટલ યુગ આવશે એટલે આની ડિમાન્ડ વધશે. ડિજિટલ માર્કેટિંગ આવશે, ડિજિટલ બિઝનેસ ડિજિટલ થઈ જાય, બિઝનેસ આખો ડિજિટલ ઉપર થઈ જાય એટલે આ વસ્તુ તો મોખરે રહેવાની છે. ઇન્ટરનેટ તો રહેવાનું છે. હાલો હવે ભરતભાઈ ના ઘરે જઈ ત્યાં જઈને વાત કરીએ આપણે. સારું ચાલો ગુડ નાઇટ મહાદેવ. કાલે નવા વિડીયોની સાથે મળીએ અને અંબરને વાત કરતા હતા કે જિંદગીમાં હવે ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ તમને બધાને કહેવાનું વહીથું હોય. બાકી કંઈ વહીતું નથી કે અમને કંટાળો, અમને થાક લાગ્યો બ્લોગ બનાવતા. એવું નથી કે અમને થાક નથી લાગતો, થાક લાગે ગજબનો. પણ શું કરવું યાર, કરવું પડે. આ તો જવું નોટ ઉપાધી.